આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની. સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મામાં વિશ્વાસથી વિકાસ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 23 કરોડ રૂપિયાનું વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિકાસલક્ષી કામોનું લોકાર્પણ રાજ્ય સરકારના વાત કરી રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, કલેક્ટર હિતેશ કોયા, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દીપેશ શાહ, ખેડ બ્રહ્મા પ્રાંત અધિકારી, ખેડ બ્રહ્મા મામલતદાર, એપીએમસીના ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વાત કરીએ લોકાર્પણમાં રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. 25 કરોડનું વિકાસના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં રાજ્યકક્ષાના મંત્રી પણ હાજર રહ્યા. જગદીશ વિશ્વકર્માએ ખાસ હાજરી આપી લોકોને સંબોધન કર્યું. સારું એવું અહીં તેમણે વક્તવ્ય રજૂ કર્યું હતું. દરેક લોકો આખી ટીમ ભાજપ ટીમ ભૂપેન્દ્રભાઈ જે રીતે વિકાસની ગતિ ચાલે, આજે વાત કરીએ તો આજે જે સાબરકાંઠામાં જે 4 અલગ અલગ પ્રાંતમાં જે કાર્યક્રમ હતો, આજે ખેડબ્રહ્મા ખાતે 23 કરોડ રૂપિયાના 4 જિલ્લાઓમાં કામો થાય, વિકાસના ખાતમુહૂર્ત લોકાર્પણ થાય, તેવી જ રીતે એટલે જિલ્લા કક્ષાનો એટલે સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ જિલ્લાના વિકાસમાં કામોના કારણે ખાતમુહૂર્ત